पिट्यूटरी ग्रंथि। पिट्यूटरी ग्रंथि नो स्थान जोइए तो ते हाइपो थैलेमस नी तद्दन नीचे अने खोपरी ना पिनोइड गर्दमा आवेली छे। तेने शैला तरसिका कहे छे। पिट्यूटरी ग्रंथि हाइपो थैलेमस साथे दंड अथवा तो मस्तिष्क निवा द्वारा जोड़ायेली रहे छे। હવે પિટ્યુટરી ગ્રંથિની અંતસ્થ રચના જોઈએ તો પિટ્યુટરી ગ્રંથિને બે ભાગમાં વિભાજિત કરાય છે। जेमा पहला भाग छे एडीनो हाइपो पाइसिस अने બીજો ભાગ છે ન્યુરો હાઇપો ફાઇસિસ। ન્યુરો હાઇપો ફાઇસિસ એ પશ્ચ ખંડ છે, જ્યારે એડીનો હાઇપો ફાઇસિસ ને ફરીથી બે ખંડમાં વિભાજિત કરી શકાય છે। કે જેમાં અગ્ર ભાગ છે અગ્ર પિટ્યુટરી અને મધ્ય પિટ્યુટરી। આ પિટ્યુટરી ગ્રંથિના ત્રણેય ભાગ અંતઃસ્ત્રાવનું ઉત્સર્જન અથવા તો સ્ત્રાવ કરે છે, કે જેમાં અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉપરાંત प्रोलेक्टिन थायराइड
emulating hormone adrenocorticotropic hormone એટલે કે ACTH ઉપરાંત લ્યુટેનાઇઝિંગ હોર્મોન LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH. આમ અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી 6 અંતઃસ્ત્રાવો સ્ત્રવે છે. મધ્યપિટ્યુટરી ગ્રંથિમાંથી મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, જ્યારે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ અથવા તો પશ્ચખંડમાંથી 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, કે જેમાં છે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. આમ પિટ્યુટરી ગ્રંથિના વિવિધ ભાગોમાંથી વિવિધ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આમ પિટ્યુટરી ગ્રંથિ કુલ 9 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે.